જામકંડોરણાના જસાપર ગામે ઘરે ઘરે માંદગીના ખાટલા અને ઝાડા ઉલટીના કેસો નોંધાતા જામકંડોરણાનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. ચોમાસામાં કાદવ કીચડ ગંદકી ઉભરાતી ગટરો અને ભરાયેલા વરસાદી પાણીથી ઝાડા ઉલટીનો રોગચાળો ફાટી નીકળતો હોય છે. પરંતુ હાલ તો શિયાળાની મોસમ પૂર બહાર ખીલી છે ત્યારે જામકંડોરણા તાલુકાના જસાપર ગામે ઝાડા ઉલટીના રોગચાળાએ ડોકિયું દીધું છે. હાલ જસાપર ગામે ઝાડા ઉલટીના રોગચાળો ફાટી નીકળતા જસાપર ગામે માંદગીના ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. જામકંડોરણા રિફેલ હોસ્પિટલમાં જસાપરના ઝાડા ઉલટીના દર્દીઓ દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે. ગઈકાલે 14 કેસમાંથી 5 દર્દીઓને સારવાર માટે દાખલ કરાયા હતા અને આજરોજ ઝાડા ઉલટીના જસાપરના 6 કેસ ઓપીડીના આવ્યા છે. ત્યારે જામકંડોરણાનું સ્થાનિક તંત્ર દ્વારા અમે નિયમિત પાણીમાં ક્લોરીન કરાય છે તેવું રટણ કરી રહ્યા છે. ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા ઘરે ઘરે જઈને પાણીમાં ક્લોરીન તથા દર્દીઓની સારવાર આપે તેવી માંગ ઉઠી છે. વહીવટી તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. ઝાડા ઉલટીના રોગચાળાએ માથું ઉચક્યું હોવા છતાં પણ સ્થાનિક તંત્ર હજુ પણ ઊંઘમાં હોય તેમ જંતુનાશક દવાનો છંટકાવ કે સઘન સફાઈની કામગીરી માટે ચિંતા સેવતા જોવા મળ્યા નથી. અહીંયા જામકંડોરણા સીએચસીમાં હું ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. હવે જામકંડોરણાના તાલુકાના જસરપર ગામથી 4-5 ઝાડા ઉલટીના કેસ અહીં આવે છે જેની યોગ્ય સારવાર કરવામાં આવે છે. હવે એ ઝાડા ઉલટીના કેસમાં લક્ષણમાં આપણે શરૂઆતમાં પાણી જેવા બહુ ઝાડા થાય, પછી ઉલટી થાય, પછી શરીરમાં બહુ ચૂટ પડે અને તાવ બી આવી છે કે અને પેટમાં બી દુખે છે. તો આની આપણે પ્રાથમિક આને અટકાવવું કઈ રીતે તેના વિશે આપણે થોડી વાત કરીએ કે તમારે જો ફિલ્ટરવાળું પાણી હોય તો બને ત્યાં સુધી ફિલ્ટરવાળું પાણી વાપરવાનું, અથવા તો ગરમ કરેલું જો મટકાનું પાણી હોય તો એ ગરમ કરી અને ઉકાળીને જેટલા ઝાડા થાય એટલું બધું પાણી પીવાનું. જો શરીરમાં વધારે પડતું પાણી થાય તો તાત્કાલિક હોસ્પિટલ ખાતે આવી જાય અને સારવાર યોગ્ય કરાવી લે. અતુલ લશ્કરી, જીટીવી ન્યૂઝ, જામકંડોરણા.